सदानंदाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्मनाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी શ્રી ઘનશ્યામ મહારાજની જય. બધા ભક્તોને એથી જય સ્વામિનારાયણ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી હરિબળ ગીતા ગ્રંથની અંદર કડવું 32 અને પદ 8 એમાં છેલ્લે મહારાજના મહામંત્રનો મહિમા કહે છે. ભગવાનના મંત્રનો જે જપ કરે છે એના બધાય પાપ બળી જાય છે, અને ભગવાનના મંત્રનો જે જપ કરે છે એ સહેજે સહેજે ભવસાગરને તરી જાય છે, એવું સ્વામી મહારાજના નામ મંત્રના મહિમાની વાત કરે છે. આગળ સ્વામી કડવું 33 એમાં લખે છે, એમ સમજ્યા વિના જે અધૂરાજી પ્રાકૃત ગુણે કરી માને પૂરાજી પરને પીડવા સુધા અતિ સુરાજી પડે પડે દલમાં તર્કયતિ તુરાજી તુરા અતિ અંતરમાં તેને ગરીબની ગણતી નહીં શિયાળ વેશ લઈ સિંહનો બીવરાવે બીજા કહી. સ્વામી કહે છે જીવ જ્યારે ભગવાનની મોટપને સમજતો નથી અને ભગવાનને પ્રધાન રાખતો નથી ત્યારે કેવું થાય છે, તો કે પ્રાકૃત ગુણ એટલે કે એની અંદર થોડા ઘણા માયાના ગુણ, માયિક ગુણ. કેવા માયિક ગુણ? જેમ કે કોઈને સારું વ્યવહાર આવડે છે, છે સત્સંગ સંબંધી વ્યવહાર તો એ છે અમાયિક, પણ જો જીવના હૃદયમાં ભાવના માયિક પડેલી હોય તો એ અમાયિક હોવા છતાં કેવું થઈ જાય છે? માયિક થઈ જાય છે. ભગવાનનો પ્રસાદ છે એ ભગવાનને ધરાવ્યા પછી થઈ ગયો છે અમાયિક, એની અંદર માયાના ગુણ રહેતા નથી, નિર્ગુણ ભાવને પામી ગઈ છે વસ્તુ. પરંતુ જીવ જો માયાના ભાવે સહિત એને જો ગ્રહણ કરશે તો એ જ પ્રસાદનો ગુણ એની માટે એને નિર્ગુણ ભાવને નહીં પમાડે. એની અંદર એ જ પ્રસાદ છે એ ગુણોનું કામ કરશે. જેવી રીતે અન્નકૂટ આખો ભરેલો છે, અન્નકૂટની પ્રસાદી આવી, હવે આપણને જે ભાવે છે એ વસ્તુ આપણે માગી તો પ્રસાદ નિર્ગુણ છે પણ આપણી ભાવના સગુણ છે. એટલે પ્રસાદ છે એ નિર્ગુણ હોવા છતાં પણ આપણી ઉપર સગુણ અસર કરશે. ખાલી આપણને એટલો જ ફાયદો થશે કે ભગવાનના સંબંધવાળું આવ્યું એટલે આપણું બીજ બળ થશે. અને ઓલું કેવું થાય, માની લો કે આજે વરતાલથી હરિકૃષ્ણ મહારાજને ધરાવેલો
અઢીસો ગ્રામ પ્રસાદ આવ્યો છે, 250 ગ્રામ જ ખાલી. અને આપણે અહીં 250 વ્યક્તિ છે અને 250 ગ્રામ પ્રસાદ છે, તો બધાને અથવા બધી વસ્તુમાં ભેગું કરી દે કસામાં, અથવા તો બધાને આમ સહેજ સહેજ આમ અડાડી દે, બસ ચપટીક ચપટીક મળે, તોય બધા લેતા હોય તો ભાવના આમ કેટલી ઊંચી હોય કે ઓહો મહારાજને ધરાવેલો પ્રસાદ આવ્યો છે એમ થાય ને. અત્યારે ઋષિકેશ છે ગુરુજીને સંતોને, સંતો ભેગા ગુરુજી માની લો જળ મોકલાવે આટલું, ત્યાંથી એક બોટલ મોકલાવી હોય, હવે એક બોટલમાં કે બધા ભક્તોને એક એક ટીપું આપજો, તો બધા એક એક ટીપું લે, એ જે દ્રષ્ટિ, એ આખો દ્રષ્ટિકોણ જુદો છે, વ્યક્તિ એકના એક જ છે, પણ એ જ વ્યક્તિને જ્યારે સહજ રીતે બધો પ્રસાદ લેવાનો હોય ત્યારે એની વૃત્તિઓ પાછી બદલાઈ જાય છે. એટલે આપણી વૃત્તિ બધું આ સત્સંગમાં તો બધું જ અમાયિક છે, આપણી અંદર આવેલા જે સારા ગુણો છે એ પણ અમાયિક જ છે. કોઈને સેવાનો ગુણ હોય, કોઈને ભજનનો ગુણ હોય, કોઈને કથા વાર્તા કરવાનો ગુણ હોય, કોઈને સાંભળવાનો ગુણ હોય, કોઈને કીર્તન ગાવાનો ગુણ હોય, કોઈને કીર્તન સાંભળવાનો ગુણ હોય, કોઈને સત્સંગ સંબંધી વ્યવહાર કરી શકે સારી રીતે એવો ગુણ હોય, કોઈ એ કરવામાં મદદરૂપ થઈ શકે એવો ગુણ હોય, કોઈને સાફ સફાઈ સારી રીતે કરવી એવો ગુણ હોય, કોઈની પાસે ગોઠવણ સારી કરવી એવો ગુણ હોય, કોઈને એમાં મદદરૂપ થવું એવો ગુણ હોય, ટૂંકમાં સત્સંગના સંબંધમાં જે જે ગુણ આવે ને એ બધા જ કલ્યાણકારી અમાયિક છે. પરંતુ એ ગુણને જ્યારે અહમનું આવરણ લાગે, એ જે આપણો સદગુણ છે ભગવાનનો આપેલો, મોટા પુરુષનો આપેલો, એને જ્યારે અહમનું આવરણ લાગે ત્યારે એ જ સદગુણ છે માયાનો ગુણ બની જાય છે. જ્યાં સુધી એને અહમ નથી લાગ્યું ત્યાં સુધી એ અમાયિક છે, જ્યારે એને અહમ લાગી જાય છે ત્યારે એ જ ગુણ માયાનો ગુણ થઈ જાય છે. માની લો કે વચનામૃત આજે 262 કોઈ વ્યક્તિને મોઢે આવડે, આખું હાંકડ્યું મોઢે આવડે, કયા વચનામૃતમાં શું આવે છે એ આવડે, તો એ ગુણ કેવો છે? અમાયિક, ભગવાનનો આપેલો છે. બાકી તમારી યાદશક્તિ ગમે એટલી હોય તો એ પ્રથમનું 50મું આ છે, મધ્યનું 55મું આ છે, અંત્યનું 38મું આ છે, અંત્યનું 6ઠ્ઠું આ છે, 7મું આ છે, 8મું આ છે, 9મું આ છે, કાર્યની 9મું આ છે, આમ બોલતા જવું અને એની સ્મૃતિએ સહિત બધું દેખાવું, એ બધી ભગવાનની કૃપાથી થાય છે, એમને એમ નથી થતું. તો ભગવાનની કૃપાથી એવું શાસ્ત્રનું જ્ઞાન થયું આ જગ્યાએ આ છે, સત્સંગી જીવનમાં આ છે, નિષ્કુળાંત કાવ્યમાં આવું છે, હરિલામૃતમાં આવું છે, એ જે જ્ઞાન થયું બધું જ અમાયિક છે. પણ જો એ જ્ઞાનમાં અહમનો પાસ ભળી જાય કે મારી પાસે આ બધી વસ્તુ આવી છે એવી બીજા પાસે નથી ને હું શ્રેષ્ઠ છું, એ જે થયું એટલે એ ગુણ સામા પરિણમી ગયો? માયિક. હું સેવા કરું છું, મારાથી સેવા થાય બીજાથી ન થાય, એ ગુણ, સેવાનો ગુણ અમાયિક, પણ એ ભાવનાના કારણે એ જ સેવાનો ગુણ માયિક થઈ ગયો. એટલે અહીં આગળ એ લખે છે કે સમજ્યા વિના અધૂરા જે માણસો છે એને કેવું થાય છે? પ્રાકૃત ગુણે કરીને માને પુરાજી, ગોપાળન સ્વામીની વાતમાં પણ આવે છે, ખાસ કરીને નિષ્કુળાંક કાવ્યમાં ઘણી બાબતો એવી છે જે ત્યાગાશ્રમ અને ગ્રહસ્થાશ્રમ ઉપર બંને ઉપર અસર કરતી હોય એવી વાતો છે. આમાં ગ્રંથોમાં ઘણા પદો એવા આવે છે કે જે બંને ઉપર અસર કરતી હોય, ઘણા પદો એવા આવે છે નિષ્કુળાંક કાવ્યમાં કે ફક્ત ગ્રહસ્થાશ્રમ ઉપર જ અસરદાયક હોય, ઘણા પદ એવા આવે છે જેમાં વજન ફક્ત ત્યાગાશ્રમ ઉપર જ હોય, ગ્રહસ્થાશ્રમ સાથે કોઈ નિસ્બત ના હોય એવા પદો છે. સ્વામીએ ખાસ તો આ મોટે ભાગનું આની અંદર ઘણું બધું સાહિત્ય એવું છે જે ત્યાગી માટે વધારે ઉપયોગી છે આખા ગ્રંથની અંદર. અમુક ગ્રંથો એવા છે કે જે સંપૂર્ણ બે આશ્રમને લાગુ પડે છે, પણ અમુક જે અમુક ગ્રંથો છે આજે 64 પદી છે સંપૂર્ણ ત્યાગી માટે, સાર સિદ્ધિ છે તો સાર સિદ્ધિ સંપૂર્ણ ત્યાગી માટે છે, એ ત્યાગાશ્રમી જે વ્યક્તિ છે એને વધારે લાગુ પડતો ગ્રંથ છે. અને બીજા બધા હરિબળ ગીતા છે, ભક્તિ નિધિ છે, એ બધા જે ગ્રંથો છે, પુરુષોત્તમ પ્રકાશ છે, તો એ બંને આશ્રમને લાગુ પડતો ગ્રંથ છે, એમાં ગ્રહસ્થાશ્રમ માટે વધારે ઉપયોગી થાય એવો ગ્રંથ છે. પણ હરિબળ ગીતા છે, ભક્તિ નિધિ છે, એની અંદર ઘણા બધા પદો એવા છે જે પદો ત્યાગાશ્રમને વધારે લાગુ પડે. તો અહીંયા આગળ કહે છે, એમ સમજ્યા વિના અધૂરાજી પ્રાકૃત ગુણે કરીને માને પુરાજી. પ્રાકૃત ગુણો,
લખવું, વાંચવું, ગાવું, વગાડવું, બોલવું, વિચારવું, વ્યવહાર કરવો, આયોજન કરવું, આ બધા જ ગુણો ભગવાનના સંબંધે સહિત હોય તો અમાયિક છે, ભગવાનના સંબંધે રહિત હોય તો પ્રાકૃત છે, માયિક છે. એવા ગુણે કરીને શું થાય છે, વ્યક્તિ સુરવીર થઈ જાય છે. સુરવીર થઈ જાય છે કહેતા બીજાને ગરીબ માને છે, તુચ્છ માનતો થઈ જાય છે. અને બીજાને તુચ્છ માને એટલે એનો સ્વભાવ તુરો થઈ જાય. તુરો તુરવું હોય ને એ ખાવું બહુ મુશ્કેલ છે, કડવું તમે ખાઈ શકો. ઘણાને કડવું ભાવે, કારેલા ભાવે, ઘણાને ગળ્યું ભાવે, ઘણાને તીખું ભાવે, પણ તુરવું કોઈને ભાવતું હશે એવા બહુ ઓછા હશે, બહુ ઓછા. તુરવું હોય અને એ બહુ ખાઈ શકે, માન લો કેટલાકને કારેલા ભાવતા હશે કડવા, તો એ તમારે કેટલાક એવા છે કારેલાનો રસ કાઢીને પી જાય, એને કારેલા મળે ભગવાન મળે એવા છે ઘણા, કારેલા ખાય. બહુ ઓછા હશે સમાજમાં, પણ છે તો ખરા કે એને ખાઈ શકે, તમે એવા જોયા હશે. ગળ્યું તો ગળ્યું મળ્યું એટલે ભગવાન મળ્યા, એટલું ખાવાવાળા હશે. તીખું તો કે મરચા 10-12 તો જોઈએ જ એવા હશે, તો તીખાની અંદરય તમને ઘણી બધી લાઈન મળશે, ગળ્યામાં મળશે, તીખામાં મળશે, કડવામાં મળશે, ખાટામાં. ઘણાને ખાટું જ ભાવે, તો હવે એ જો રસોઈ બનાવવાવાળા હોય તો પૂરું કરી દે તમારું, તો એને ખટાસ ભાવે એટલે ખાટું જ બનાવે, તો બધાને ખાટું ખાવાનું, તો એને ખાટું જ ભાવતું હોય. એ ગમે એટલી ખાટી આંબલી હોય તો ખાઈ જાય, ગમે એટલું લીંબુ હોય તો ચૂસી જાય, બાકીના દાંત અંબાઈ જાય, તો એ પણ મળશે. પણ તુરું ખાવાવાળા છે ને એ નહીં મળે બહુ જાજા, ખબર નહીં. હજુ મહેનત જોયા સમાજમાં કે તુરું જમવાવાળા બહુ જાજા હોય તો એ તુરું ભાવે. તો તુરું જે સ્વાદ છે એના જેવો સ્વભાવ એનો સ્વામીએ કેટલો સરસ દ્રષ્ટાંત ફિટ કર્યું. બાકી તીખો સ્વભાવ ના કીધો, કડવો સ્વભાવ ના કીધો, બરાબર એ સ્વભાવને એક એક પ્રકારનું એ છે, પણ તુરો સ્વભાવ કીધો. તુરા અતિ અંતરમાં તેને ગરીબની ગણતી નહીં, શિયાળ વેસલઈ સિંહનો બીવરાવે બીજા કહી. છે શિયાળ પણ વેસ કોનો લઈ લીધો, સિંહનો, અને પછી બીજાને બીવરાવે, બીજાને દબાવે. કહેતા સ્વામી એમ કે છે આપણી અંદર થોડો કંઈ સેવાનો ગુણ હોય, ભજનનો ગુણ હોય, તપનો ગુણ હોય, કથા કાવ્ય આદિકનો ગુણ હોય, કોઈ વ્યવહાર સંબંધી સેવાનો કે આયોજન સંબંધી સેવાનો ગુણ હોય તો એને કરીને બીજાને બીવરાવવા નહીં. આપણને આયોજન સારું આવડતું હોય, આપણે હાથ નીચે બીજા 10 સેવામાં મૂક્યા હોય અને પછી આપણે એની ઉપર એવું મેનેજમેન્ટ કરી દઈએ કે ઓલા 10 ફરી આવવાની ઈચ્છા જ ના થાય, એટલા આકરા થઈને એની જોડે વર્તીએ, તો એ ખોટું કહેવાય. માનસાઈ જોઈએ, બધી જ જગ્યાએ માનસાઈની જરૂર પડે, માનસાઈ વિના કોઈ સંઘ હાલે નહીં. એટલે મહારાજ કહે છે કે સ્વભાવ, કદાચ તમે સારી સેવા કરો છો, સારું ભજન કરો છો, સારું તપ કરો છો, સારી કથા કરો છો, સારા કીર્તન ગાઓ છો, સારી કથા સાંભળો છો, કીર્તન સાંભળો છો, મંદિરે અઠવાડિયે જાઓ છો, સારામાં સારી કલાકો સુધી તમે સેવા આપો છો, પરંતુ સ્વભાવને તુરો ના કરતા, વિચારને તુરો ના કરતા, અહંકારને તમારા સદગુણોમાં ભળવા ન દેતા. જો અહંકારને સદગુણોમાં ભળવા દીધો તો કોઈ ગરીબ તમારાથી પીડાશે જ, સ્વામી કહે છે. કોઈ ગરીબની આપણાથી અવગણના થઈ જ જશે. ગરીબ એટલે જે ભિખારી રોડ ઉપર ઊભો છે એવો ગરીબ નહીં, સત્સંગમાં ગરીબ. સત્સંગમાં બહુ ગરીબ હોય છે કે જે આપણા હાથમાં કોઈ સત્તા હોય ને, આપણા હાથ આપણી પાસે કોઈ કળા હોય ને, આપણી પાસે કોઈક એવા સદગુણો હોય ને કે જે સદગુણો બહુ ઊંચી પ્રકારના હોય, આ સમાજની દ્રષ્ટિએ, ભગવાનની દ્રષ્ટિએ ન હોય, કારણ કે એમાં આપણું અહમ ભળ્યું હોય તો દુનિયા આપણને ગમે એટલા સદગુણી માને પણ ભગવાન ના માને, પણ એવા ગુણ હોય ને તો એ આપણે આગળ રજૂ ન પણ કરી શકે. એને કાંઈ કહેવું છે પણ રજૂ ના કરી શકે, તો રજૂ ન કરી શકે તો અત્યારે આપણે અત્યારે અહીં કથાપતિ અમે 3 જ સંતો છે અત્યારે. હવે કથા પૂરી થઈ અને ઋષિ સ્વામીને સ્નાન કરવા જવું છે, માની લો એને સ્નાન કરવા જવું છે અને હું ધૂન કરવા બેઠો, તો એને સ્નાન કરવા જવું છે પણ હું ધૂન કરવા બેઠો એને ઢોલક વગાડવાનું છે, તો એ મને કહી નહીં શકે કે સ્વામી મારે સ્નાન કરવા જવું છે એમ. એવું
ઘણું બધું એવું હોય કે આપણી અંદર રહેતા સંતો ભક્તો આપણી સાથે દરેક વસ્તુની રજૂઆત ન કરી શકતા હોય, ત્યારે જે ઉપલો વર્ગ હોય, જેની પાસે કંઈક થોડી સત્તા હોય, પાવર હોય, જે કંઈ હોય, એને માનસાઈથી બીજાને સમજવા જોઈએ. જો એ બીજાને ન સમજે, તમારા પરિવારની અંદર પણ તમે કમાતા હો સારું, અથવા તો તમે બુદ્ધિશાળી છો, તમે બધું ચલાવતા હો, તો તમારી નીચે રહેલું જે છે એ કદાચ તમને સંપૂર્ણ રજૂઆત નથી કરી શકતું. મા બાપ છે, દીકરાને જ્યારે પરાધીન થાય છે ત્યારે સંપૂર્ણ રજૂઆત પોતાના દીકરાને નથી કરી શકતા. ત્યારે મા બાપ ગરીબ થયા, એની ઉંમર થાય ને ત્યારે મા બાપ ગરીબ થયા અને છોકરો તવંગર થયો કહેવાય. છોકરો જ્યારે નાનો હતો ત્યારે એ ગરીબ હતો, હવે મા બાપ ઉંમરવાળા થયા એટલે એ ગરીબ થયા. ટૂંકમાં ગરીબાઈનો અર્થ એ છે કે જે વ્યક્તિ કે જે ભગવાનના ભક્તો તમારી આગળ બધી રજૂઆત ખુલ્લા દિલે નથી કરી શકતા, એને કોઈ ને કોઈ તમારા સદગુણોનું વજન છે કે કોઈ ને કોઈ તમારો એવો ભાર છે જેનાથી એ સારી રજૂઆત પણ નથી કરી શકતા. એનાથી એ ગરીબ જે છે એનું હૃદય દુભાય છે. ઘણી વખત ખબર ના હોય, ઘણા સેવા બહુ કરતા હોય, હવે સેવા બહુ કરતા હોય એટલે બીજા 10 જણ એની સેવાના મહિમાથી બહુ પ્રભાવમાં હોય કે બહુ સેવા કરે છે, બહુ સેવા કરે. હવે એને થોડું માન સન્માન મળતું હોય સેવા કરતા હોય એટલે બધા એમ જ કે ને, તમે બહુ સેવા કરો છો, બહુ સેવા કરો છો, એમ જ કે ને. હવે એ સેવાનું જે માન સન્માન મળ્યું એનાથી એનો સ્વભાવ ઘણી વખત ઉદ્ધત થાય. ઉદ્ધત થાય એટલે શું કરશે કે બીજા સાથે અયોગ્ય વર્તન કરશે, અયોગ્ય ભાષા બોલશે, અયોગ્ય રીતે વર્તશે. હવે ઓલો છે એના સેવાના પ્રભાવમાં કે આપણે તો સેવા કરતા નથી, એ સેવા કરે છે, એમ કરીને એ ડબાય છે, કશું નહીં બોલે, સહન કરશે. પણ એના હૃદયમાં રહેલા પરમાત્મા દુખાશે, એના હૃદયમાં રહેલા પરમાત્મા દુખાશે. આ સેવા કરે છે છતાં પણ આ ગરીબના હૃદયમાં રહેલા પરમાત્મા દુભયા, એના કારણે એની સેવાનું ફળ એને જેવું જોઈએ એવું ન મળે, રાજીપાની જગ્યાએ ભગવાન કુરાજી થાય. માટે મહારાજે પ્રથમનું 56 વચનામૃત, જે બહુ સેવા કરતા હોય, જે બહુ ભજન કરતા હોય, જે બહુ તપ કરતા હોય, જે બહુ જ્ઞાનના દાતાઓ હોય કે તા જ્ઞાન ઉપદેષ્ટાઓ હોય, જે જ્ઞાનને લેવાવાળા હોય, જે રાતને દિવસ સત્સંગ માટે સેવાઓ કરીને દોડાદોડી કરવાવાળા હોય, એ બધાએ પ્રથમનું 56 વચનામૃત અઠવાડિયે એક વખત વાંચી લેવું જોઈએ. અઠવાડિયામાં એક વખત વાંચી જ લેવું જોઈએ, એક વખત વાંચીને સમજી લેવું જોઈએ કે મહારાજ આપણને ખરેખર કેવા બનાવવા માગે છે. મહારાજ આપણને બહુ સ્મૂથ બનાવવા માગે છે, આપણી અંદર બધું જ આવે તો પણ મહારાજ કે આવારો ને, એ જ મન તો ગમે. આમ આવી જાય ને મહારાજને ના ગમે. આપણે ગમે એટલું કરતા હોય પણ આમ પાવરધા બની જઈએ ને તો મહારાજને નથી ગમતું. મહારાજને પાવરધા મુમુક્ષુ ગમતો જ નથી, ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય, જે પાવરધા છે ને એ નથી ગમતો. મહારાજને તો ગરીબ જ ગમે, બે હાથ જોડે ને એવો બહુ ગમે, જેમ કોઈ એમ કરે ને એ બહુ ગમે. મહારાજને એવો ગમે છે, મહારાજને આપણા સ્વભાવ એવા કરવા છે. આપણને સદગુણો આપીને ભગવાનને આપણને અહંકારી નથી બનાવવા, સદગુણો આપીને ભગવાનને આપણને એવા બનાવવા છે કે જો આ મારો ભક્ત આટલો સદગુણી છે. પણ એનું નિર્માણીપણું જુઓ. પારલાના રમણ કાકા હતા, જ્ઞાન સત્સંગ મંડળ ચલાવતા, વિરસ દ્વારા જ્ઞાનજીવન દાસજી સ્વામીના કૃપાપાત્ર શિષ્ય હતા. સ્વામીએ જેને આજ્ઞા કરેલી કે રમણ તું અહીં આગળ એક મંડળ ચલાય, એને જ્ઞાન સ્વામીના નામથી જ જ્ઞાન સત્સંગ મંડળની સ્થાપના કરેલી અને પોતાના સદગુરુના આશીર્વાદ લઈને મુંબઈમાં જ્ઞાન સત્સંગ મંડળની શરૂઆત કરી. આજે પણ મુંબઈની અંદર 400 થી 500 હજાર હરિભક્તો એ દાદાના સત્સંગે કરીને બળિયા થયા હોય એવા છે. હવે એ દાદા પાસે એટલું બધું નોલેજ, એટલું બધું જ્ઞાન ને એટલું બધું નોલેજ, અને કેટલા બધાને એને કંઠ્યો બાંધીને સત્સંગી કરેલા, અને એને શ્રીમદ સત્સંગી જીવનના સંસ્કૃતના શ્લોકો મોઢે, એટલા બધા જ્ઞાની પણ, અને સ્થિતિ પણ એવી, એની સ્થિતિ એવી થઈ ગઈ હતી કે એને ભગવાનની મૂર્તિ જ બધી દેખાય. તે મુંબઈમાં એક બે વખત રસ્તા ઉપર ચાલતા સામે બાઈઓ આવે ને તો બાઈઓ અરે ભટકાઈ ગયા. પછી એને ભગવાનને રડીને પ્રાર્થના કરી કે મહારાજ સંભારું ત્યારે દેખાજો, હજુ સંસારનો વ્યવહાર કરવાનો છે, ગમે ત્યાં તમે મને તીરની અંદર લીંબુની જેમ દેખાવ તો મને સામે કોણ આવે છે એનું પણ ખબર પડતી નથી. આવી સ્થિતિવાળા દાદા,
જેના દર્શન કરવા સંપ્રદાયના મોટા મોટા સદગુરુઓ પણ જેના દર્શનને ઈચ્છે એવી સ્થિતિવાળા ગ્રહસ્થ આશ્રમમાં આખી જિંદગી 10x10ની રૂમમાં કાઢી, જ્યાં વિરસા દ્વારા જ્ઞાનજીવનદાસજી સ્વામી ઉતરેલા મુંબઈમાં પહેલાં, એ કે અમારી અક્ષર ઓરડી છે, દીકરાઓ કરોડોના ફ્લેટમાં ગયા પણ એ દાદાએ જિંદગી 10x10ની ઓરડીમાં કાઢી, આવી સ્થિતિવાળા. તો પણ એક નાનામાં નાનો આજની આજે જો દીક્ષા લઈને કોઈ સાધુ થયો હોય ને, એ જો જાય ને તો એક બાળકની જેમ નીચે બેસી જાય, બાળકની જેમ એને દંડવટ કરે. એ માની લો કોઈ નવો સાધુ હોય, એ કથા કરતો હોય ને તો એ દાદાને તો આખા શ્લોકો મોઢે હોય, તો એને તો આખા શ્લોકના શ્લોક મોઢે હોય, એટલે ઓલા કંઈક ભૂલ કરે તોય ખબર પડે, અને નવો હોય એનાથી થવાની જ ભૂલ. પણ એક શબ્દ કથામાં પણ ના બોલે, કદાચ કોઈ ગરીબ ભગત જૂના હોય ને કંઈક ચર્ચા કરે, સ્વામીએ આ દ્રષ્ટાંત દીધું આ તે, એ બેઠા હોય ને, એ ભાઈ સાધુએ કીધું ને તારું કલ્યાણ કરે એવું જ કીધું હશે, કે એમાં આપણું ડાપણ નહીં કરવાનું. એટલું જ્ઞાન હોવા છતાં ઓલા અધૂરા ઘડા છલકાતા હોય ને તો એને બેહાડ દે, એ પૂર્ણ ઘડો કહેવાય, એને સદગુણોને પચાવ્યા કહેવાય, એને માયિક ગુણો ભગવાન તરફથી મળેલા અમાયિક ગુણોને અમાયિક રાખ્યા કહેવાય. પણ થોડું ઘણું આપણી અંદર આવ્યું નથી અને આપણી ગાડી સ્પીડ પકડી નથી, થોડું ઘણું ભગવાને દીધું નથી અને સ્પીડ આવી ગઈ, એ કલ્યાણના માર્ગને એને જતન કર્યું ના કહેવાય. માટે મહારાજ સ્વામી કહે છે કે કોઈ દિવસ થોડા ઘણા સદગુણો રાખીને ગરીબની ગણતરી ના થઈને આવું કરવું નહીં. કોઈની ગણતરી નીકળી જાય આપણા મગજમાંથી એ તો બહુ ખરાબ કહેવાય. કોઈ ગમે એવો છે, સત્સંગની અંદર એક એક નાનામાં નાનો બાળક છે ને, પણ આપણને એની કિંમત હોવી જોઈએ કે આની કિંમત કેટલી છે, કેટલી કિંમત છે. જો આજે માનો કે તમે બધા મોટા મોટા છો ને, તમારી કિંમત છે, અહીં નાના છોકરા રમતા હોય એની કિંમત નહીં, પણ આજથી 30-40 વર્ષ પછી કોની કિંમત? જો એની કિંમત આપણે નહીં કરી હોય, આજે નહીં કરી હોય, તો આ ઇમારતોને ઊભી કોણ રાખશે? હું તમે થોડા ઊભા રાખવાના છે. એની કિંમત છે, એની કિંમત એટલી બધી છે કે એ આજે આપણને નથી દેખાતી. આજે આપણે એને છોકરું ગણીએ કે એની કોઈ ગણતરી પણ ના આવે. કેટલા હરિભક્તો આવ્યા? તો કે 200 આવ્યા. ગણતરી કરો તો કે આ તો છોકરા છે બધા. એની ગણતરી આપણે આજે કેવી રીતે કરશું? આ તો છોકરા છે, પણ આવતીકાલના એ જ જરૂરી છે, એનાથી જ થાય. આજે માની લો કે હું જ બીમાર થઈ ગયો, હાલો આજે અહીં મારથી બોલાય ના ને એવી મારી પરિસ્થિતિ થઈ ગઈ, આજે અહીં કોઈ સંતો નથી, તો આ સંતો જેમ વાઘા ધરાઈ દે છે ને, કથાઈ કરી દે, કથાઈ કરી દે. કહેવાનો અર્થ મારો એ છે, ચાલો હવે અમે અમારે બધાને જ જવાનું થયું, જેટલા અહીં કથાઓ કરવાવાળા સંતો છે ને, અમારે બધાને જવાનું થયું આજે. અત્યારે ગુરુજી ગઈકાલે જ વાત થઈ મને કે ઋષિકેશ બધા આવી જાઓ કંઈ ભજન કરવા, કે આ સંતોને મારે એમના મોકલવા નથી, કે અહીંયા જ રાખી લેવા છે અને તમે બધા આવી જાઓ. હવે માની લો કે અમને બધાને બોલાવી લીધા અને એ બે જ સંતો રાખી દીધા, હવે અમે વિચારીએ કંઈ બધું શું થશે ને કેમ ચાલશે, તો ના, એ પાછળ જે છે સંતો જેને નથી કર્યું એને કદાચ થોડી તકલીફ પડે, ચોક્કસ તકલીફ પડે. જેટલું કદાચ જે વર્ષોથી કરતો જે આવ્યો હોય એ જેટલું સહજતાથી સારી રીતે કરી શકે એટલું સારી રીતે બીજો ના જ કરી શકે, એ 100% વાત છે. કોઈ હરિભગત આજે રોજ જે સેવા કરતા હોય, કોઈ રસોડાની કરતા હોય, કોઈ હાર બનાવવાની કરતા હોય, કોઈ પાવતી ફાડવાની કરતા હોય, કોઈ બીજું વેક્યુમ કરવાની કરતા હોય, આજે દાદા પ્રસાદના પેકેટ બનાવવાની કરતા હોય, એની જગ્યાએ તમે બીજો મૂકો ને, એટલે 100% ઓલા જેટલું 100% કામ ન જ થાય, થાય જ નહીં કોઈથી, કારણ કે ઓલો વર્ષોથી કરતો આવ્યો હોય એને અનુભવ હોય, અનુભવ હોય. આજે અમારે દર વીકેન્ડની અંદર શાકભાજી મંગાવવાનું હોય ને હરિભક્તો જોડે, કે ઠાકોરજી માટે, તો નીલકંઠ સ્વામી જ બધાને ફોન કરતા હોય. હવે નીલકંઠ સ્વામી જાય એટલે કયા હરિભગતને ફોન કરવાનો છે ને, એ સુરત સ્વામીનો હું વ્યવહાર કરતા હોય તો અમને બેની ખબર ન હોય કોને ફોન કરવો. એ દર વીકે એમની રીતે આયોજન કરી દેતા હોય કે આ વીકે આ ભગતને કીધું છે, આ વીકે આ ભગતને કીધું છે, તો એની રીતે એ મગાવી લેતા હોય. હવે એ જાય તો બીજા સંતોને પાઠ લેવો પડે કે આપણે હવે કોને કહેવાનું 3 વીકનું. એ કરતા હોય એ વ્યવસ્થિત રીતે આમ સમૂહ થાલ્યા કરતું હોય તો એની અંદર એની માસ્ટરી આવી ગઈ હોય વર્ષોથી કરતા હોય એમાં. હવે બીજાને અંદર ઉતરવું હોય, મારે જ પોતાનું ઉતરવાનું હોય તો મારે પહેલાં પાઠ શીખવો પડે કે આમાં કેવી રીતે કરવાનું છે, પછી થાય. એમ દરેક વસ્તુ દરેકમાં એવું જ હોય કે દરેક જે કરતા આવ્યા હોય એની અંદર વિશેષ જ હોય એ વસ્તુ, અને એ વ્યક્તિઓ ન હોય તો એની અસર પણ દેખાય, ન દેખાય એવું નહીં. પરંતુ આપણે એવું માનીએ કે હવે પહેલાં કરી જ ન શકે એવું નથી. ભગવાન છે, ભગવાન ભગવાનનું કાર્ય કરે છે,
કરે જ છે. પણ એવું જ આપણે વિચારીએ કે ના, એ કરી જ ના શકે. એ જો આપણે એને ટ્રેન કરીશું તો એ કરશે જ, એની કિંમત કરીશું તો એ કરશે જ, એની કિંમત આપણે રાખેલી હશે તો થવાનું જ છે. એમ એ છોકરો સત્સંગનો છે એની પણ એક કિંમત છે, બહુ મોટી કિંમત છે. કારણ કે આજથી 30 વર્ષ 40 વર્ષ પછી આ સત્સંગની ઇમારતો એ છોકરાઓ એ નાની દીકરીઓ એના માથા ઉપર જ છે. જો એમાં સત્સંગ હશે તો આ ઇમારતો ઊભી રહેશે, એમાં સત્સંગ નહીં હોય તો આપણે બધા જઈએ ત્યાં પાછળ ઇમારતો બધી ધરાશયી થઈ જશે. એટલે એની કિંમત છે. મારો કહેવાનો અર્થ એ છે કે અહીં આગળ સ્વામી આપણને એ શીખવાડવા માગે છે કે તમે સત્સંગમાં નાનામાં નાના વ્યક્તિની કિંમતને સમજો. જો તમે એ નહીં સમજ્યા હો તો એક દિવસ એવી દશા થશે કે તમે નાના વ્યક્તિની કિંમત ના સમજે. આ દેશ કેવો છે, એક નાનામાં નાના વ્યક્તિની કિંમત સમજે છે અમેરિકા. તમે જો ઉપરથી નાનો છોકરો હોય એની કિંમત વધારે છે, અહીં આગળ જે અપંગ હોય એની કિંમત વધારે છે, જેની પાસે આવક ઓછી છે એની કિંમત વધારે છે આ દેશને. જેની પાસે બધું જ સાનુકૂળ છે ને એને એટલું બધું પ્રોટેક્ટ કરે કે ના કરે, પણ ઓલાને તો કરે જ. એટલી કિંમત છે આ દેશની અંદર નાના છોકરા માટે. કેટલું છે એક માણસને તમે વિચારો, ગમે એવો હોય, રૂપિયા નથી, દવાખાને જાય તો તરત એની પહેલાં ટ્રીટમેન્ટ કરવાની, પૈસા છે કે નહીં એ નહીં પૂછવાનું. અને ભારત દેશમાં પહેલાં મૂકો પછી થશે, અને તોય ગેરંટી. અરે પૈસા મૂકો, તમારી કિડની હારી હોય તોય બદલી નાખે. નથી જરૂર ભાઈ, કિડની તો છે જ, કારણ કે તમારા કિડનીનો પ્રોબ્લેમ કાઢી લે, ઉપરથી બે હોય તો એક કાઢી લે, બોલો. જૂનીને કાઢી જ નાખે, એક જ કરી દે તોય રૂપિયા લે. માણસ મરી જાય કોઈ કિંમત નહીં, છોકરો કોઈ કિંમત નહીં, ગરીબની કોઈ કિંમત નહીં, કોઈ કિંમત નહીં. એની પાછળ કોઈ કેસ જ ના ચાલે. ગરીબ મરી જાય અને ગરીબને કોઈ મારી નાખે તેનો કોઈ કેસ જ નહીં ચલાવવાનો. કેવી એ જે નીતિ છે ને, એ નીતિ સત્સંગમાં કે આધ્યાત્મમાં બિલકુલ ચાલે એવી નથી. સ્વામી કે એ નહીં, તમારા ગુણ છે છતાં પણ ગરીબની ગંતી નહીં એવું નહીં. માણસને કિંમત હોવી જોઈએ, એક એક વ્યક્તિની કિંમત હોવી જોઈએ, એની કેટલી કિંમત છે આપણે આંકેલી હોવી જોઈએ. પણ જંબુક મન નથી જાણતો, આ તો બળ છે અજીનનું, તેને કરીને થાય છે અપમાન દુર્બળ દીનનું. જંબુક એટલે શિયાળ. શિયાળ એવું નથી જાણતો કે આ તો મેં સિંહના ચામડું ઓઢ્યું છે એને કરીને મારે અપમાન દુર્બળનું થાય છે. દુર્બળ જે આપણી સામે નથી બોલી શકે એવા, નથી કંઈ કરી શકે એવા, એવા દુર્બળ દીનનું અપમાન હું કરું છું એ મારી બહુ મોટી ખોટ છે. એમ ગુણ ગોવિંદના જરાય કપામે છે જન. કેટલા? જરાક. એમ ગુણ ગોવિંદના જરાય કપામે છે જન, માને હું મોટો થયો સર્વે ગુણે સંપન્ન. થોડાક જ ગુણ પામ્યો છે ભગવાનના. મેં કીધું ને માઇક ગુણ પામ્યો છે. એ સ્વામીનો કહેવાનો સંદર્ભ તો ખરેખર ગુણ તો ભગવાનના જ છે. આપણી અંદર જે કાંઈ સત્સંગ સંબંધી સારા સદગુણો જે છે એ આમ લિસ્ટ કરી દેવાનું કે આટલા ગુણ આમ તો કરેલું જોઈએ આપણે, કે આટલા સદગુણ મારામાં છે, આટલી શ્રદ્ધા છે. ચિરાગભર ડેલાવરથી સવારમાં વહેલા ઉઠીને આવું તો શ્રદ્ધા વિના થાય? આટલું તમે સવારમાં વહેલા 2 કલાકનું ડ્રાઈવ કરીને આવો તો શ્રદ્ધાથી જ થાય ને. એ શ્રદ્ધારૂપી ગુણ તમારામાં છે જ, 100% છે. શનિવાર તમે રાત્રે, હું જોઉં કે ઘણી વખત યુવા સભા હોય તો યુવા સભા પતાવીને જાઓ, ઠેક ડેલાવર જવાનું હોય તો. હું જોઉં ન્યૂજર્સીવાળાને મોડું થાય એ કદાચ નીકળી જાય, પણ ડેલાવર એને જવાનું હોય તો લગભગ એવું થાય કે કદાચ જો પ્રોબ્લેમ ના હોય તો યુવા સભા પતાવીને. તો શ્રદ્ધા જ છે ને. પણ એ શ્રદ્ધારૂપી ગુણ છે કોનો? મહારાજનો આપેલો છે. હવે ન્યૂજર્સીવાળો વહેલો નીકળી ગયો કોઈ હરિભગત, અને તમે બેઠા છો અને તમને થયું કે હું ડેલાવરથી આવું છું તો એ બેઠો છું ને એ વહેલા નીકળી ગયા, એ પ્રોબ્લેમ. પ્રોબ્લેમ આટલો જ. ઓલી શ્રદ્ધા ખોટી નહીં, પણ ઓલો સંકલ્પ જે થયો એ ખોટો. ભગવાનને આપણા સંકલ્પ સાથે વેર છે, પેલા આપણી અંદર રહેલા સદગુણ સાથે વેર નથી. એ સદગુણ તો ભગવાને જ દીધો છે, આપણા કલ્યાણને અર્થે દીધો છે, એ સારો જ છે. પણ જે આપણને બીજું બધું એનાલિસિસ કરવાનું આપણું માઇન્ડ, એ જે છે એ ભગવાનને નથી ગમતું.
એ આપણા અમાયિક ગુણોને માયિક બનાવી દે છે. માટે બહુ સરસ જે સુકાનંદ સ્વામીના આખ્યાન વખતે જે મહારાજે સ્પૂર્ણ કરીને મોટા પુરુષે જે આપણને આપ્યું છે ને, ગુરુજી દ્વારા જે અપાયું છે, હૃદયમાંથી મને જે સ્ફૂર્યું એમના દ્વારા, ગુણ આવ્યા હોય આપનામાં, તો એ છે પારકા ઘરેના. પારકું ઘરેનું છે, મારી શ્રદ્ધા જે છે એ પારકી છે, મારી અંદર જે આવડત છે એ પારકી છે, મારી છે જ નહીં, મારી છે જ નહીં તો હું કમ્પેરિઝન કેવી રીતે કરું મારામાં છે નાનામ નથી, એ તો પરમાત્માનું. અને હું કેવી રીતે એવું કહી શકું કે મારામાં આ છે એટલે મારે હવે બીજા ઉપર એનો રૂઆબ રાખવો? એવું રૂઆબ રાખવા માટે સદગુણો નથી, રૂઆબ રાખવા નથી, રૂઆબને છોડવા માટે સદગુણો છે. આપણા વટને છોડવા માટે સદગુણો છે, વટને રાખવા માટે સદગુણો નથી. જો વટ જ રાખવો હોત તો દુનિયાની અંદર એવા ઘણા ગુણો હતા ને એમાં લોકો વટ રાખે છે, એમાં આપણામાં શું ફેર પડ્યો? પણ બધું હોવા છતાં, બધા જ ગુણ હોવા છતાં, બધી જ સેવા કરતા હોવા છતાં, બધું જ એવા વ્યક્તિઓ છે કે ભાઈ એના માથે જ બધું છે ને, એના વિના હાલેવું જ નથી એવા વ્યક્તિઓ હોય, છતાં પણ આમ જ હોય. બસ હું કરું છું એનું કાંઈ વજન નહીં, કરાવે છે કોક અને એના દ્વારા કરું છું, એમાં વજન શું રાખવાનું? એમાં વજન શું રાખવાનું? કોઈ કરાવે છે અને એ કરાવે છે, એ કરવાની શક્તિ આપે છે ત્યારે હું કરી શકું છું, એમાં મારે મારું વજન મૂકવાની જરૂર જ ક્યાં છે? મારે તો ઉપરથી હળવા થવાની જરૂર છે કે હું કશું નથી કરી શકું એવો, તોય મહારાજ કરાવે છે. મહારાજ કેવડા મોટા છે વિચારવાની જરૂર એવી છે? હું નથી આલું એવો સત્સંગમાં તો આ મોટા પુરુષો મને હલાવે છે. કેટલા મોટા છે મોટા પુરુષો, આવું વિચારવાની જરૂર છે. એ જો વિચારે પોતાનું વજન ના લાગે. આ પદ એવું શીખવાડે છે કે મુમુક્ષુએ પોતાની અંદર આવેલા ભગવાનની કૃપાથી આવેલા સદગુણોના વજનને છોડવું, એ વજન રાખવું નહીં. વજન રાખે નહીં તો કોઈ ગરીબને બિવરાવાય નહીં, કોઈ દિવસ ના બિવરાવાય. એને એની ગરીબ ઉપર કોઈ દિવસ આપણી હુકુમત ચલાવવાની ઈચ્છા ના થાય. ગરીબ કોઈ ભગવાનનો ભક્ત હોય, બે હાથ જોડીને ઊભો છે, તો બે હાથ જોડીને ઊભો છે એનો અર્થ એ નથી કે આપણે એની ઉપર કોઈ પ્રકારની સત્તાનો રોષ જમાવી દેવો, એમ કહેવા માંગે છે. એની કિંમત સમજવી, એ ભલે એમ હાથ જોડીને ઊભા તો એની કિંમત સમજવી. જો પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં એ જોવા મળે, સદગુરુ સ્મૃતિ મહોત્સવ એક થયો, બે થયો, જ્યારે જ્યારે થયા ત્યારે ગુરુજીએ મોટા મોટા સદગુરુ સંતોનું પૂજન કર્યું, વંદન કર્યા, બધું તો કર્યું. ગુરુજી બધાનું પૂજન કરી અને ત્યાં આગળ એક આજે બધા વિડીયો છે જ યુટ્યુબ પર, બધા સંતો આગળ બાળકની જેમ દંડવટ કર્યા છે અને દંડવટ કરી નાચ્યા છે કરતાલો લઈને સદગુરુ સ્મૃતિ મહોત્સવમાં જુઓ, એ તો ઠીક. એ પછી મંડળના જેટલા સંતો છે, એક નાનામાં નાનો આજે આવેલો પાર્ષદ હોય કે એક સાધક હશે, એને સોફા ઉપર બેસાડીને ગુરુજીએ બધાનું પૂજન કરીને બધાની આગળ નાચ્યા છે. આ મંડળના પોતાના કરેલા શિષ્યોનું પૂજન કર્યું છે. વિચારો એ કઈ દ્રષ્ટિથી રહેતા હોય. બાકી અમે બધા તો એમની આગળ ગરીબ કહેવાય ને, સદગુણોની દ્રષ્ટિએ, એમની મોટપની દ્રષ્ટિએ. પણ એક એકનું એવું નહીં કે વિદ્વાન સાધુ હોય ને, બહુ જૂના સાધુ હોય ને, બહુ કથાકાર સાધુ હોય ને, બહુ વ્યવહાર કુશળ સાધુ હોય, એનું એમ નહીં. જે એક આજનો આવેલો એક સાધક છે, હજુ આજે જ વ્હાઈટ જબ્બો લેંગો પહેરીને ત્યાગી થવા માટેનો સંકલ્પ કર્યો છે, આજે જ હજુ પાર્ષદ થયો છે, એનું પણ પૂજન કરીને ફૂલની ટોપીઓ પહેરાવીને ગુરુજી એની આગળ પણ એક નાનું બાળક નાચે એમ નાચ્યા છે. એને સદગુણોનું વજન ના કહેવાય. એને સદગુણો આવ્યા છતાં પણ ભગવાનના બધા જ અમાયિક ગુણો એમાં છે એવું આપણને ત્યાંથી જ દેખાઈ જાય. એ બહુ મોટી વાત છે. એ સહજ રીતે થતું નથી, એ જોયા કરવાથી થાય છે. કોઈ મોટા હોય ને એમાં એ બધું દેખાય આપણને, અને એ જોયા કરીએ ને, કોઈ મોટા ભગવાનના એવા એકાંતિક ભક્તો હોય ને એમાં દેખાય. બાકી આપણે અધૂરા ગળા હોય ને એમાં તો છલકાય જ, તરત જ છલકાય. એક તો હોય અધૂરો એટલે છલકાય વધારે, ઉછળ્યા કરે વધારે, એની અંદર આ બધું બહુ આવે. એને બધો વિવેક ચૂકાઈ જાય, બોલવાનો, ચાલવાનો, બેસવાનો, ઉઠવાનો, થોડું ઘણું કંઈક કરતો થાય એટલે બધો વિવેક જાય, સમજવાનો આ અધૂરો ગળો છે. અને બધું જ હોય છતાં પણ વિવેક નામની વસ્તુ ના ચૂકાય એ પૂર્ણ ઘડો કહેવાય. આટલો ફેર છે ભગવાનને, ભગવાનના જે ગુણોને પામ્યા હોય એવા અને સમજતા હોય એને. માને હું મોટો થયો સર્વે ગુણે સંપન્ન, તેને કરી તન મનમાં ફોગટ રહે છે ફૂલ,
પણ તપાસ તો નથી તેહને જે બારે આવી ગઈ ભૂલ. નિષ્કુળાન સ્વામી કે થોડાક પામ્યો ત્યાં તો જાણે કરોડોપતિ થઈ ગયો. એટલે ભાઈ વિચાર તો ખરો, ખોટ કેટલી આવી? ત્યાગ કર્યું તો ખરું, પણ એની સામે ખોટ કેટલી આવી? કેટલી બધી ખોટ આવી. ગોપાળન સ્વામીએ વાતોમાં બહુ સરસ કીધું છે, સ્વામી કે હૃદયમાં એકલા બેહીન વિચારવું, ત્યાગીને વિચારવું, ગ્રહસ્થને વિચારવું, ત્યાગીને એવું વિચારવું કે ચાલો મારી અંદર બધાય સદગુણ બહુ સારા છે, બધું સારું છે, મારું બોલવું, ચાલવું, બેસવું, ઉઠવું, જોવું, સાંભળવું, સાધું, બધું બહુ સરસ, તેટલું વિચારો. સ્વરૂપાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, એ જે મોટા મોટા હતા, આજે જે મોટા મોટા છે, એવાની અંદર જે છે એમાંનું મારામાં કેટલું, આટલું વિચારો ને એટલે થોડું ઘણું આવેલું હોય ને એ ઓગળી જાય. તમે ગમે એટલા શ્રદ્ધાવાળાને, ભક્તિવાળાને, તપવાળાને, સેવાવાળાને, દાન કરવાવાળાને, તન મન ને ધન સર્વસ્વ અર્પી દો એવા હો ગ્રહસ્થાશ્રમમાં, તમારે વિચારવું. દાદા ખાચર, પર્વતભાઈ, ઝીનાભાઈ, એનું જેવું સમર્પણ, એની જેવી સમજણ, એનું જેવું દાસત્વ એવું મારામાં કેટલું, એના ચરિત્રો સાથે આમ સરખાવતા જવું. એટલે તમારા અંદર કાંઈક થોડું ઘણું ઉગતું હોય ને બધું ઓગળી જાય, કાંઈ રહે નહીં, એકેય પાંખ્યું નહીં રહે. અમારું આમ ઓગળે, તમારું આમ ઓગળે. અને સ્ત્રી ભક્ત હોય ને એને વિચારવું, લાડુબા, જીવબા, રાજબા, શાંતિબા, એની જેવી સમજણ, એનું જેવું દાસત્વ, એની જેવી મહારાજની મૂર્તિમાં હેત, રાયબા, એ બધાને જેવું હેત એવું મારામાં કેટલું. એટલે એની અંદર કાંઈ પાંખ્યા ઉગતો હોય ને ઓગળી જાય. આ તો આપણને નિષ્કુળાન સ્વામી તો શું કરે છે કે ઘણી વખત પહેલાં ગણાને જો આપણે પાંચ આંગળી જોઈએ હાથમાં, પણ ગણાને શું થાય? છઠ્ઠી થાય છે, થાય છે ને, છઠ્ઠી થાય. એ જે વધારાનું આપણે જરૂર આટલી જ હોય, પણ પછી ડાપણની ડાળ હોય ને આડી જાય ને ઊભી જાય ને વધારાની હોય, એ તમને પહેલાં ના નડે. ડાપણની નાળ પહેલાં ના નડે, પણ ડૉક્ટર તમને કે તમને 20-22 વર્ષ સુધી વાંધો નહીં, પણ તમે 30 વર્ષના થશો ને એ પહેલાં તમારે ગમે ત્યારે ડાળ કઢાવવી પડશે, નહીં તો તમને દુખાવો થશે. એ ડાળ જન્મ્યા હોય તે દીની હોય છે આપણને, ડાપણની જેને હોય એને, તે ડાપણની ડાળ એ જે હોય છે, હવે કેટલાકને આડી હોય, કેટલાકને આમ હોય, તો શરૂઆતમાં કાંઈ પ્રોબ્લેમ ના થાય, પણ એની ઉંમર જેમ થાય એમ પછી એને દુખાવો ઉપડે, અને એક દિવસ એટલો અસહ્ય દુખાડો ઉપડે કે એને ડાળ કાઢવી જ પડે. એમ આપણી અંદર સદગુણો આવે ને ત્યારે કંઈ દુખાવો ના હોય, બધું કમ્પ્લીટ જ હોય, પણ એમાં પેલું ડાપણ પડી ગયું હોય અહંકાર રૂપી, એ ડાળ પછી ધીરે ધીરે મોટી થાય, તે 5 વર્ષે, 10 વર્ષે, સત્સંગમાં આપણા 15 વર્ષ થાય, સત્સંગમાં 20 વર્ષ થાય, 25 વર્ષ થાય ને પછી દુખાવો ઉપડે જબરો. તે કાં તો જો ડૉક્ટર પાસે દાળ પડાવી નાખે તો વાંધો ના આવે, નહીં તો છેલ્લે મરે ખરો. ત્યારે આપણને થાય સારું, કાંઈ રોગ નહોતો, બધું ખાઈને પચાવી દેતા હતા, કાંઈ પ્રોબ્લેમ નહોતો, મરી કેમ ગયા? મરી એટલે ગયા કે ડાપણની ડાળ બાજુ ધ્યાન નહોતું આપ્યું. મરી ગયા એટલે ટૂંકમાં સત્સંગમાંથી પડી કેમ ગયા? આપણને એમ થાય કે આ 15 વર્ષથી 20 વર્ષથી આટલો બધો સત્સંગમાં હતો, ત્યાગાશ્રમમાં હતો, ગ્રહસ્થાશ્રમમાં હતો, તો પડી કેમ ગયો? 30 વર્ષે કેમ પડ્યો? 40 વર્ષે કેમ પડ્યો? 15 વર્ષે કેમ પડ્યો? પડવો જોઈએ તો 1 વર્ષમાં પડવો જોઈએ સત્સંગમાંથી, 2 વર્ષમાં પડવો જોઈએ, 20 વર્ષે પડ્યો, 25 વર્ષે પડ્યો સત્સંગમાંથી, ગ્રહસ્થાશ્રમ કે ત્યાગાશ્રમમાંથી કેમ પડ્યો? કારણ કે પેલી ડાપણની ડાળ બાજુનું ધ્યાન નહોતું, ડાપણની ડાળ બાજુનું ધ્યાન નહોતું. એનો દુખાવો જ્યારે ઉપડ્યો ત્યારે પણ હજુ ડૉક્ટર પાસે ગયા તો પાડી નાખત, પણ દુખાવો ઉપડ્યો ત્યારે આ સત્સંગનો દુખાવો એવો છે, એમાં ટેસ્ટ આવે. ઓલો દુખાવો તો કેવો છે કે અસહ્ય, પીડા સહન ના થાય, અને સત્સંગમાં આવો દુખાવો ઉપડે ને તો એનું શું થાય? ટેસ્ટ આવે, એનું સુખ આવે, પછી એ સુખમાં ને સુખમાં ડૂબ્યો રહે, તો એ ડાપણની ડાળ આખી જીભ કોરીને બહાર નીકળી જાય ને મરે, પછી મરી જાય, પછી મરી જાય પછી એનો ખરખરો કરવા સિવાય કાંઈ ના રહે, કારણ કે પતી ગયું હોય ત્યારે તો પ્રાણ પંખેરું ઉડી ગયા હોય. માટે સ્વામી કહે છે સદગુણો છે, એના સદગુણો જ્યારે ભગવાન આપે ને ત્યારે એનાથી બહુ સાવધાન રહેવું. ભગવાને આપ્યો છે એ ભગવાને આપણા કલ્યાણ કરવા માટે આપ્યો છે, આપણા અહમને વધારવા સદગુણો નથી દીધા. આનો અભ્યાસ ત્યાગી ગૃહી બંને રાખવો. જોને પેરી ઘરેના પરના, ઘરેના કોના છે? પરના. આપણે જે
કડી ગાઈએ છે ને એ જ કડીનો અર્થ કે સ્વામી, જોને પેરી ઘરે ના પરના મને માનવી મોટાઈ કેમ, જ્યારે ઉતારી લેશે અંગથી ત્યારે રહીશ તેમનો તેમ. કોઈક તો કોકે આપ્યા છે કે ભાઈ જા, તારે લગ્ન પ્રસંગ છે ને તારે ઘેર, આ લઈ જાઉં, મારા બુટ્ટીઓ લઈ જાઉં, મારા આ લઈ જાઉં, મારી બંગડીઓ લઈ જાઉં, બધું આપ્યું હોય કોઈ બાઈને બરાબર. હવે આ બરાબર આમ તમારે 50 તોલા હોનું પહેરીને ઊભા હોય, કોઈ કહેવો હોય તમે તો બહુ પણ હમણાં લીધું છે ને હોનું, અને આ પાવરમાં આવે કે હા અમારે તો બહુ આવક કેટલી બધી, અમારે તો પછી લઈએ જ ને, અમારે તો કેટલી બધી આવક, અહીં કાંઈ ના હોય ઘેર, કોકનું લાયા હોય પણ કે અમારે આવક બહુ ને આ બધું બહુ. પેલા કે આ તો પૈસાવાળા લાગે છે. સારું સારું કે ભાઈ, 2 વીક પછી આવે કે પેલા હાર ને બંગડીઓ તમારા ત્યાં થોડા પહેરવા આપશો, બતાવશો ક્યાં છે, મારે થોડા જોવા છે, એની ડિઝાઇન છે, અમારે તમારે જેટલું તો ના થાય પણ 2-3, 1-2 હાર કરાવવા હતા, તેની ડિઝાઇન જોવી છે. તો કે એ તો 50 કિલોમીટર દૂર છે, કારણ કે કોકના હતા આપણા નહોતા, એમ આ બધું પારકું છે. આપણી પાસે જે સારું દેખાય છે ને બધું પારકું છે. હું ઘણી વખત વિચારું કે આપણને કોઈ આટલો મોટો સત્સંગ છે એટલે બધું અંદરથી, અમને સાધુને તો શું આ અહીંયા આગળ ધોત્યું વીટીએ ને ત્યાંથી જ માન સન્માન ચાલુ થઈ જાય, ધોત્યું વીટો ત્યાંથી 5 જણ દંડવટ કરે, સ્વામી સ્વામી કરે, આ બધું ચાલુ જ થઈ જાય. અહીં તો ભગવાન નિર્માની વર્તમાન, પણ માન તમને ઢગલો મળે, અહીં ઢગલા બંધ માલ માન મળે. અમારું વર્તમાન નિર્માની, પણ અમારી પાસે બધી બાજુથી માનનો જ યોગ આવે, સારા પદાર્થોનો જ યોગ આવે, સારી વાતોનો જ યોગ આવે. તો વિચારવું પડે કે આપણે જ્યારે આ ભગવાન પાસે ને આ ગુરુજી પાસે નહોતા આવ્યા ત્યારે આપણી પાસે કેટલું હતું, અત્યારનું જેટલું આપણને દેખાય છે એમાંનું કેટલું હતું, બસ આટલો વિચાર કરીએ ને એ આપણને ખબર પડી જાય ઘરેનું આપણું કેટલું હતું પોતાનું ને કેટલું આવ્યું. તમે સત્સંગમાં આવ્યા હરિભગત તરીકે, ત્યારે વિચાર કરી લેવાનો કે તમે ભલે સત્સંગમાં જન્મ્યા હતા, જન્મથી તમે ભગવાન સ્વામિનારાયણ પાસે હતા, તમારા મા બાપ જ સત્સંગી હતા ને તમે જન્મ્યા હતા, પણ તમે એટલો વિચાર કરી લો કે તમારી સમજણ ઘડાઈ, સત્સંગમાં તમને મહારાજ વિશેનું જે કાંઈ થોડું વધ્યું, તમને જે કાંઈ સત્સંગ વિષયમાં તમે સત્સંગની અંદર આગળ વધ્યા, તમને સત્સંગનો અહોભાવ થયો, એ કયા યોગ મળ્યા પછી થયો છે? શું જન્મથી પહેલેથી જ તમને જે ભાવ છે એનો એ હતો, કે પછી થયો? પછી થયો કથાવાર્તાના યોગથી થયો, કોઈ સાધુના યોગથી થયો, કોઈ હરિભગતના યોગથી થયો? માની લેવું આ મારું નથી, એ ત્યાંથી આપેલું છે. જો ત્યાંથી આપ્યું ના હોત તો આવું ના હોત. આટલો વિચાર જો કરીએ ને તો ઘરેના કોઈ દિવસ આપણને પોતાના લાગે ને, એ બધા પારકા જ છે. જ્યારે ઉતારી લેશે ત્યારે પેલા શેખ મિયા જેવું થશે, દેખ મેરી દાઢી કે સામને દાઢી એકલી રે, દાઢીને ખેરવવાની રે, બાકી કોઈને સમાધિ થાય. એ ભગવાનને મોટાની કૃપાથી હોય બધુંય આપણું જે છે ને, મારું ને તમારું જે હોય. માટે માટે મોટ અપમાનવી મોટી મહાપ્રભુ માય, જોઈ પોતાના જોરને જન જો મન કરવું કાય. સ્વામી કે માટે મોટપ મહારાજની માનવી, ભાઈ આપણી મોટપ માનવી નહીં, આપણા ગુણ માનવા નહીં અને ખોટે ખોટું જોર કાંઈ કરવું નહીં. નિશ્ચય નથી નિપજતું આપનાથી અનુભાર, નિષ્કુળાનંદ એમ નરને કરવો વારંવાર વિચાર. નિશ્ચય આપણાથી કશું નિપજતું નથી, અનુભારે નિપજતું નથી. નિષ્કુળાનંદ કે નરને આવો વારંવાર વિચાર કરવો. અહીં આપણા યોગી સ્વામી હતા ને, એને એવી ટેવ બહુ હતી, એનાથી કંઈ પણ થાય તો એ કોઈ દિવસ એવું ના કે મારાથી થયું, આજુબાજુના કોઈ પણ સંતો ભક્તોને ટોપલો પહેરાવી દે, કંઈક બગડ્યું હોય તો કે મારી ભૂલ, પણ સારું કંઈ પણ થયું હોય ને તો મેં એનું બહુ અનુભવ્યું કે કોઈને પણ, ગુરુજી તો બરાબર છે મોટા પુરુષથી થયું એમ તો કે, પણ આજુબાજુના સંતો ભક્તો જેને કાંઈ કર્યું જ ના હોય એ તો મનેથી ના થાય, એ તો એ સ્વામી હતા ને એટલે થયું, બાકી મારથી થતો જ નહીં, બીજાને જ આપી દે, કારણ કે એને એટલી ખબર રહે કે આ મારાથી થતું જ નથી, મહારાજ કરાવે છે તો મારા તો મને નહીં, આ સ્વામી જોડ કરાવે તો એમનાથી થાય. અહીં ઉપર જ હતા છેલ્લે, જ્યારે અહીં એક જ વાર આવ્યા ને તે ઉપર મોહનથાળ બનાવતા હતા, તો મોહનથાળ ઠાકોરજી માટે બનાવતા હતા, એમનો રસોડામાં હાથ બહુ સારો હતો. મોહનથાળ 1-2 વખત બનાવેલો, સરસ બનાવેલો, મેં કીધું બનાવજો તો બનાવ્યો, પણ એ દિવસ આ તો મોહનથાળનું કામ છે, હવે સંતો કે થોડા કારીગર છે, ક્યારેક તો થાય ચાસની ઢીલી થઈ ગઈ, ચાસની ઢીલી થઈ ગઈ, અને બનાવ્યો તો જાજો. તો હું ગયો, મેં જોયું,
મેં કીધું હું કરવા ના આવડે તો આટલું બધું કરો, થોડું થોડું કરતા હો તો આટલું, મેં કીધું બગાડવાનું હરિભગતના રૂપિયા બગડે, કંઈક તમને ખબર પડે થોડું કરવું જોઈએ આપણને. પહેલાં આવડી ગયું એનો અર્થ એવો નથી કે ક્યારે 10 કિલો કરી દેવું, થોડું કરો તો મેં કીધું બગડે તો થોડું બગડે, આટલું હું તો કહીને બે શબ્દ કહીને પછી આમ નીકળતો. મને કે સ્વામી આશીર્વાદ આપો ને હવે સારું થઈ જાય, કે હું આશીર્વાદ આપે, તમારે વિચારીને કરવું જોઈએ ને. હું તો એ નીકળીને મારી સાદડી પર જઈને બેસી ગયો. પછી એને કારીગર તો એ હતા જ, એટલે એને બધું કરીને પાછું કમ્પ્લીટ કરી દીધું, થઈ ગયો સરસ. બીજે દિવસ જામી ગયો, પછી સવારની અંદર થાળમાં ધરાયો, બપોરે પંક્તિમાં આપ્યો, એટલે પછી પીરસવાય, એટલે મને પીરસ્યો, હું મોહન થાળ સુધરી ગયો, મેં કહું સરસ થઈ ગયો છે આ તો. એટલે મને કે આ સમય તમે આશીર્વાદ આપ્યા હતા ને કે, એટલે સરસ થઈ ગયા. મને જ નથી એની ચાસણી લેતા આવડતી, મને નથી મોહનથાળ બનાવતા આવડતો, નથી મને ચાસણી લેતા આવડતી, નથી બનાવતા આવડતો, પણ એને એને પોતાની અંદર રહેલો ગુણ છે એનું આટલું વજન ના રાખ્યું. હવે જો એને તો વજન ના રાખ્યું પણ એને કીધું સ્વામી તમારા આશીર્વાદથી જ સારું, મને જો કાંઈક થઈ ગયું મારા આશીર્વાદથી થઈ ગયું તો એને પ્રોબ્લેમ ના થયો પણ મને પ્રોબ્લેમ થઈ જાય. મારે સમજી રાખવું જોઈએ કે એટલા સદગુણી છે કે એની અંદર એ સદગુણ છે, પણ પરમાત્માની એની ઉપર બહુ મોટી કૃપા છે કે યશ બીજાને આપી દે છે, એની ઉપર બહુ મોટી કૃપા, સજાગ સંત છે. મારે એમાંથી એવું શીખવા જેવું છે, મારે એવો વિચાર હું જો કરું તો હું બચી જાઉં, નહીં તો એ તો જીવી જાય પણ હું મરી જાઉં. આ સત્સંગની અંદર બહુ પ્રેક્ટિકલ આપણે જોઈએ ને તો ઘણા બધા સંતો ભક્તો આવા છે, બહુ છે આવા, કે જેની અંદર બધું ભગવાને દીધું છે ને પણ પોતાનું કરીને કાંઈ નથી રાખતા, બીજાના માથે મૂકે છે. એવા આપણે થઈએ તો નિષ્કુળન સ્વામી આપણી પર વહેલા રાજી થાય, એમની પર જેમ વહેલા રાજી થઈ ગયા ને મહારાજને મોટા સાધુ, એમ આપણી પર એ વહેલા રાજી થાય એમ નિષ્કુળન સ્વામી આપણને સમજાવે છે કે આવી રીતનો વારંવાર ભગવાનના ભક્તએ વિચાર કરવો જોઈએ. કડવું 33 અહીં પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમાત વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.